કેન્દ્ર સરકાર દ્વારા યાર્ડમાં કપાસ વેચાણના મામલે ફરી રિવર્સ ચાર્જ લાગુ કરી દેતા વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે, જ્યારે આવતીકાલથી કપાસની હરાજી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલથી જ કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદી મામલે જીએસટીનો રિવર્સ કાયદો અમલી બનાવાયો છે. આ કાયદાને લઈને વેપારીઓ ભારે પરેશાન થઈ ઉઠ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ ખેડૂતોની, તો હાલ ખેડૂતો તેમનો કપાસ મોટા પ્રમાણમાં વેચાણ માટે યાર્ડમાં લાવી રહ્યા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ઉપરાંત સ્વ સહાયની જાહેરાત કરી અને 1030માં ખરીદીની જાહેરાત બાદ પણ અહીંના ખેડૂતોનો કપાસ 800 રૂપિયા આજુબાજુ વેચાણ થઈ રહ્યો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કારણ કે યાર્ડમાં માલ લાવ્યા બાદ તેઓને વાહન ખર્ચ પણ ફરી ઘરે લઈ જવામાં ભારે પડતો હોય, તેનો ફાયદો ઉઠાવી સસ્તા ભાવે કપાસ વેચાણ કરવા મજબૂર બનેલા ખેડૂતો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આજે હું કપાસ લઈને આવ્યો છું, મારી દીકરીનું મામેરું કરવાનું છે, પણ મને પૂરો ભાવ મળ્યો નથી. કેટલી મજૂરી લાગે છે, કેટલી દવાના પૈસા થાય છે, કેટલા ખેતીના થાય છે, 900 ભાવમાં અમને એક રૂપિયો નથી મળે. આ તો પછી બીજું શું કરવું, લાવ્યા પછી શું કરવું, ગળું કપાણા પછી તે બી શું કરો, ખેડૂતોને કાંઈ મળતું નથી. સિંગના ભાવ જોવો તો 700 રૂપિયા, એટલે 700 રૂપિયામાં મળે હું તેલનો ડબ્બો લેવું તો 1700 રૂપિયા, એટલે ખેડૂતને તો ભીખ માગવાની આવે છે, ખેડૂતને કાંઈ મળતું નથી એમાં. એટલે આ કારણ બંધ રાખવાનું કારણ શું છે કાલે યાર? આ બાબતે વેપારીઓ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે જીએસટી રિવર્સના મામલે જે લેવડ દેવડ કરવાની હોય છે તેમાં વેપારીઓ માત્ર 1% કમિશનથી વેપાર કરતા હોય, જ્યારે 5% જીએસટી ખેડૂત પાસે માલ ખરીદ કર્યા બાદ ચૂકવીને વેપારીઓનું પેમેન્ટ 1-2 મહિના બાદ આવતું હોય અને ત્યારબાદ તે જીએસટી જમા કરાવ્યા બાદ 90 દિવસ બાદ પેમેન્ટ આવતું હોય, જેથી વેપારીઓને તેની મોટી રકમ ફસાઈ જતી હોય, જેથી નારાજ વેપારીઓ દ્વારા યાર્ડમાં કપાસ લાવવા પર ખેડૂતોને અચોક્કસ મુદત પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. જે ખરીદી છે એ 850 થી માંડી અને 925 રૂપિયા સુધી જાય છે, પણ સરકારે એવું 930 એના ઓલા બાંધેલા હતા, 100 રૂપિયા બોન, એટલે 1030 રૂપિયા એના આપણે આપવાના હતા, પણ હજી સરકાર કોઈ ખરીદી કરતી નથી, કાંઈ લેતી નથી. તો એક બાજુ એવી પરિસ્થિતિ છે, બીજી બાજુ એવી થાય છે કે ખેડૂતોને કાલથી યાડો બંધ થાય છે. જે ખરેખર અત્યારે જીવન જરૂરિયાત છે, જે દાડિયાને દેવાના છે, એવી પરિસ્થિતિમાં તો પૈસા વગર કેમ કરશે ખેડૂત? કારણ કે જો કાલથી યાડોમાંથી લાવતા બધા બંધ થાય છે, આજે જીનોરો બધા હડતાલ ઉપર ઉતરે છે, તો ખેડૂતો દેશે કોને અને એના પૈસા ક્યાંથી આવશે? અને પૈસા નહીં આવે તો હવે ઉપર હવે લગ્નગાળો આવે છે, અને લગ્નગાળાને લીધે આપણે હવે જરૂરિયાતો પડશે. તો હવે આ ખેડૂતોને હું રોડ ઉપર આવી જાય, લોકો હવે પાછળ અત્યારે જો ચૂંટણી આવે જ છે બરાબર, તો આ લોકો શું કરવા માગે છે? સરકાર જો આ પાછો અત્યારે યાડો બંધ કરી અને હા ઉપર રોડ ઉપર લાવવાની વાત કરે છે. હાલ લગ્ન સિઝનનો માહોલ હોય ત્યારે ખેડૂતો કપાસના અપૂરતા ભાવ અને હાલ રાજી બંધ કરતા પરેશાન થઈ રહ્યા છે, અને જરૂર પડે ચૂંટણીમાં ખેડૂત પોતાનો રોષ વિરુદ્ધ મતદાન કરીને પણ વ્યક્ત કરી શકે છે. ગઈકાલે જીએસટી કાઉન્સિલ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે કપાસ ઉપર 5% રિવર્સ ચાર્જ જે છે એ ભરવાનું, તો આ વેપારીઓને જાણ થતાં ખરીદનાર વેચનાર બંને વેપારીઓએ મને ફોન ઉપર જાણ કરી કે ભાઈ આ પરિસ્થિતિની અંદર અમે માલ લઈ શકશું નહીં, અને ખેડૂતોનો માલ જે એ માર્કેટિંગ યાર્ડની અંદર આવી ગયો હતો, એટલે એ લોકોને સમજાવી અને જે માલનો નિકાલ કર્યા. ત્યારબાદ અમે બપોરે ખરીદનાર વેચનાર સાથે એક મીટિંગ કરી, મીટિંગની અંદર આ વિષય પર ચર્ચા થતાં જે કમિશન એજન્ટનું કામ કરે છે એ લોકોનો વિષય એવો હતો કે ભાઈ 1%ની અંદર કામ કરીએ છીએ અને સરકાર તરફથી જે આવતીકાલથી જ ઓચિંતું જે 5% રિવર્સ ચાર્જ જે ભરવાનો મિકેનિઝમ દાખલ કરવામાં આવ્યું છે, તો એની અંદર અમને ખૂબ મોટો લોસ જાય છે, અમારા નાણા ખોટો વ્યય થાય છે, અને અગાઉ જે અમે 8મા મહિનાની અંદર જે ભર્યા છે એ પણ રિવર્સ ચાર્જ તરીકે, જેની સિસ્ટમમાં પ્રોબ્લેમ હોય કે શું હોય ખ્યાલ નથી, પણ એ પણ પાછા નથી આવ્યા. તો આ પરિસ્થિતિની અંદર કમિશન એજન્ટ જે છે એ કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી. એક્ઝામ્પલ તરીકે 10 લાખ રૂપિયાનો ખેડૂતનો માલ વેચો હોય એટલે 50,000 રૂપિયા કમિશન એજન્ટે સરકારના રિવર્સ ચાર્જ પેટે ભરવાના થતા હોય છે. તો આ પરિસ્થિતિની અંદર એ લોકો કોઈ કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી, અને સામે જે ખરીદનાર વર્ગ છે તો એ માલ અહીંથી જીનર્સોને મોકલતા હોય છે, તો ત્યાંથી જીનર્સો દ્વારા પણ એ લોકોને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ વિષયનું કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે તમારો માલ લેશું નહીં અથવા અમને મોકલતા નહીં. એટલે આ વિષયને ધ્યાનમાં રાખીને બાકીના સૌરાષ્ટ્રના યાર્ડોની અંદર પણ અમે ચર્ચા કરી, ત્યાં પણ બધે આ જ વિષય છે,
અને આ વિષયના સંદર્ભમાં ઓફિસની સાથે રાખીને ખેડૂતો આવતીકાલથી હેરાન ન થાય એટલા માટે એક દિવસનો ટાઈમ આપી અને આપના માધ્યમથી પણ કહું છું અને પેપરના માધ્યમથી પણ અમે જાણ કરી છે કે જ્યાં સુધી આનું નિરાકરણ ન આવે ત્યારે સુધી અચોક્કસ મુદત માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની હરાજી બંધ છે. એટલે કોઈ ખેડૂતોએ નવી જાહેરાત ન આવે ત્યાં સુધી પોતાનો કપાસ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લઈને આવવો નહીં.